नमस्कार मित्रों, विडियो में तमारू स्वागत है। मित्रों आपणे जोवाना छे अत्यारे प्रश्न बैंक गणित धोरण आठ समय छे। मित्रों एक लाख तारीख 10/9/2022 कुल गुण छे मित्रों 25। तो मित्रों संपूर्ण पेपर अने तेनुं सोल्यूशन जोवा पहेला तमे मित्रों मारी चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करो, शेर करो अने बेल आइकन ने प्रेस करो। अने मित्रों विडियो ने पण लाइक करवानो भूलता नहीं। अने मित्रों नोटिफिकेशन आइकन पर तमे प्रेस करी सको छो, कारण के चैनल पर ज्यारे अवनवो विडियो अपलोड थाय तो तमने सौ प्रथम नोटिफिकेशन मळी सके। ओके चलो तो आपणे जोईए प्रश्न नंबर एक। नीचे आपेला प्रश्नना जवाब आपो। जे चतुष्कोणना विकर्णो एक बीजाने न छेदे ते कया प्रकारनो चतुष्कोण होय? तो मित्रों बधाने खबर छे कि स्पर्श विकर्णो एकबीजाने नहीं छेदे तो कयो होय? बहिर्मुख होय। जे चतुष्कोणनी चारे बाजूना माप सरखा होय परंतु चारे खूणाना माप सरखा न होय तो ते चतुष्कोणनो प्रकार जणावो। तो मित्रों चारे बाजूना माप सरखा अने चारे खूणा सरखा न होय तो समबाजु चतुष्कोण अथवा समांतर बाजू। जे चतुष्कोणमां साम सामेनी बाजूनी जोड़ पैकी एक अने मात्र एक जोड़ समांतर होय तो ते चतुष्कोणनो प्रकार समांतर बाजु चतुष्कोण। जे चतुष्कोणमां समान लंबाईवाळी पांच पासेनी बाजूनी बे अलग अलग जोड़ होय तो ते चतुष्कोणनो प्रकार जणावो। बराबर मित्रों बंने बधाना प्रकार जणावाना छे। त्यार पछी जे चतुष्कोणमां जे चतुष्कोणमां साम सामेनी बाजूओनी जोड़ बंने जोड़ समांतर होय ते चतुष्कोणनो प्रकार जणावो। तो मित्रों आपणे आ पांच प्रश्न अत्यारे जोया छे, बधामां चतुष्कोणना प्रकार जणावाना छे। ओके चलो त्यार पछी मित्रों चतुष्कोणना खूणाओ अने बाजूना मापना गुणधर्मनो उपयोग करीने कोयडा उगेले छे। तो मित्रों प्रश्न नंबर बे तमे जोई शको छो। एक चतुष्कोणना त्रण खूणाना माप 30, 70, 100 છે તો ચતુષ્કોણના ચોથા ખૂણાનું માપ શોધો। તો મિત્રો આમાં ચતુષ્કોણ તમને દેખાય છે, આ ચતુષ્કોણ છે બરાબર। એકનું માપ 30 છે, આ 30, આ 70 અને આ 100, તો બધાનો સરવાળો કરી નાખો તો ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય મિત્રો? 360 થાય બરાબર। એટલે જવાબ આપણો 360 આવશે અને ચોથા ખૂણાનું માપ આપણે એક્સ ધારી લઈએ અને બાકીના બીજા ખૂણાના માપનો સરવાળો કરીએ। 100, 70, 30 એટલે 200 થવાનો બરાબર। 200 માટે એક્સ બરાબર કેટલા રહેવાના? 360 - 200। તો બાળકો આપણો એક્સ બરાબર જવાબ આવશે 160 આવશે। તો એક્સ બરાબર 160 આવ્યો તો મિત્રો આપણે એક્સ કોને ધારેલો હતો? ચોથા ખૂણાનું માપ બરાબર। આ પહેલાંનું, આ બીજાનું, આ ત્રીજાનું, ચોથાનું આપણે એક્સ ધારેલો તો ચોથા ખૂણાનું માપ આપણું કેટલું આવશે? 160 અંશ આવશે। ઓકે ચાલો આગળ જોઈએ બીજો દાખલો। એક સમબાજુ ચતુષ્કોણની એક બાજુનું માપ 10 સેમી હોય તો ચતુષ્કોણની પરિમિતિ શોધો। તો મિત્રો સમબાજુ ચતુષ્કોણ બરાબર બધી બાજુ એની કેવી આવે છે? સરખી। તો સમબાજુ ચતુષ્કોણ એટલે ચોરસ કહેવાય, ચોરસ બી કહેવાય ને। એકનું માપ 10 છે તો બધાનું માપ કેટલું આવવાનું? 10, 10, 10। તો એની પરિમિતિ કેટલી હોવાની? 4 × લંબાઈ કેટલી આવવાની? 4 × લંબાઈ એટલે 4 × 10। તો એનો જવાબ આવશે 10 × 40 સેમી થાય। કેટલો જવાબ થાય? 10 × 40 સેમી થાય। સમજ પડી ગઈ? ચાલો આગળ જોઈએ ત્રીજો। એક ચોરસની પરિમિતિ 100 સેમી તો તે ચોરસની કોઈ એક બાજુનું માપ કેટલું થશે? તો મિત્રો સિમ્પલ છે તો અહીંયા આપણું સૂત્ર આવશે કે ચોરસની પરિમિતિ બરાબર 100 સેમી તો લખવાનું સૂત્ર લખવાનું ચોરસની પરિમિતિ બરાબર 4 × લંબાઈ। તો ચોરસની પરિમિતિ આપણને કેટલી આપેલી છે? 100 આપેલી છે તો 100 × 4 × L તો એનો જવાબ આવશે L બરાબર 100/4 તો એનો જવાબ કેટલો આવશે? 25 સેમી આવશે। કેટલો આવશે? 25 સેમી। તો બાળકો તમારે અહીંયા સમજવાનું છે તો ચોરસની કોઈ એક બાજુનું માપ કેટલું થશે મિત્રો? 25 સેમી થશે। ઓકે ચાલો આગળ જોઈએ ચોથો। નીચે સમાંતર બાજુ ચતુષ્કોણ BEST બરાબર BEST આપેલ છે જેમાં ખૂણા એક્સ અને વાયનું માપ શોધો। તો મિત્રો ધ્યાન રાખવાનું સામસામેના ખૂણાનું માપ કેટલું થાય? સરખું થાય।
આ 100 હોય તો આનો આ માપ કેટલો થવાનું 80, કારણ કે બે ખૂણાનો માપનો સરવાળો 180 થાય. આ 80 થાય તો આનું પણ માપ કેટલું આવવાનું? અહીંયા 80 આવવાનું. હવે ટીનું માપ 100 આવ્યું તો આ ખૂણાનું માપ પણ કેટલું આવવાનું? એક્સ બરાબર આપણો જવાબ આવશે 100, અને વાય બરાબર કેટલા આવશે? રેખિક જોડના ખૂણો બને છે બરાબર. તો રેખિક જોડનો ખૂણો એટલે 80 માટે અહીંયા વાયની કિંમત કેટલી આવશે? 100 આવશે. એમાં વાય બરાબર પણ આપણો જવાબ કેટલો આવશે? 100 આવે છે. સમજ પડી ગઈ? ચાલો કેવી રીતે એવું સમજાવું ફરીથી હું તમને. તો મિત્રો, પૂરક કોણ હંમેશા સરખા હોય બરાબર. સામસામે જે માપ આ હોય તે માપ સામેનું થાય, એટલે આ માપ આપણો કેટલો આવવાનો? 100. તો 100 હોય તો અને આ જવાબ કેટલો આવે આપણો? 80 આવે. હવે આ બે વચ્ચે રેખિક જોડનો સંબંધ છે, એટલે 180 માટે 80 જ્યારે આપણી પાસે જવાબ કેટલો રહે? 100. માટે એક્સ બરાબર 100 આવશે અને વાય બરાબર પણ કેટલો આવશે? 100 આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. પરિકર અને સીધી પટ્ટીનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના ચતુષ્કોણ રચે છે. તો મિત્રો, તમને ખબર છે આપણો ચોથો ચેપ્ટર પ્રાયોગિક ભૂમિતિ, સમબાજુ ચતુષ્કોણ એવા લંબચોરસ રચના કરો કે જેની લંબાઈ 5 સેમી અને પહોળાઈ 4 સેમી. તો પહેલો સમબાજુ ચતુષ્કોણ ફાઇન. તો મિત્રો, સમબાજુ એટલે બધી બાજુ કેવી આવવાની? સરખી. જેમાં એની બધાનું માપ આપણે લખવાનું છે મિત્રો. આમાં ધ્યાન રાખવું ખાસ, બધાનું માપ આ રીતે આપણો દોર્યો હોય, આ ચતુષ્કોણ દોર્યો, આનું નામ એફ આપો, આનું નામ આઈ આપો, આનું નામ એન આપો, આનું નામ ઈ આપો. તો બધાનું માપ તમારે સરખું લેવાનું છે. એન ઈ બરાબર કેટલા થવું જોઈએ? આ માપ તમારું 4.5 જ થવું જોઈએ. ત્યાર પછી ઈ આઈ, ઈ આઈ આ વિકર્ણ છે, એનું માપ તમારું 6 સેમી જ થવું જોઈએ બરાબર. આ રીતે તમારે રચના દોરવાની રહેશે બરાબર. ત્યાર પછી શું કીધું છે? એવા લંબચોરસની રચના કરો જેની લંબાઈ 5 સેમી અને પહોળાઈ 4 સેમી. તો મિત્રો, આપણે લંબચોરસની રચના કરવાની છે. આ લંબચોરસ મેં રચી દીધો છે બરાબર. લંબચોરસ મેં રચેલો છે, આ ચોરસ થઈ ગયો, આ લંબચોરસ થયો છે. એમાં તમે જોઈ શકો છો કે આનું માપ આપણે રાખવાનું છે 5 સેમી બરાબર. માપપટ્ટીની મદદથી તમારે 5 સેમી રાખવું પડશે અને આનું માપ તમારું કેટલું હોવું જોઈએ? 4 સેમી. તો આ જે 5 સેમી છે તેને લંબાઈ કહેવાય અને 4 સેમી છે તેને શું કહેવાય? પહોળાઈ કહેવાય છે. ઓકે મિત્રો, ચાલો સમજ પડી ગઈ. ચાલો આગળ જોઈએ. ચાલો, નીચેના માટે જે વિદ્યાર્થી રસ ધરાવતા વિદ્યાર્થીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલ છે તેના આધારે પ્રશ્નના જવાબ આપો. કુલ કેટલા વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ કરેલ છે મિત્રો? જે વિષયમાં રસ છે તે વિદ્યાર્થી બરાબર. તો કેટલા વિદ્યાર્થીઓ આપણે ગણી કાઢીએ? આ 5 ને 2 7 ને 5 12 ને 2 17 18 ને 4 22. કેટલા બાળકો છે? 22 બરાબર. કયા વિષયમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ રસ ધરાવે છે? તો મિત્રો, કલામાં. કયા વિષયમાં આવશે? કલામાં આવશે. ત્યાર પછી કયા વિષયમાં સૌથી ઓછો રસ ધરાવે છે બાળકો? તો અંગ્રેજીમાં આવશે. કયામાં આવશે? અંગ્રેજીમાં. કલા અને ગણિત શાસ્ત્ર વિષયમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓ કેટલા છે? કલામાં છે મિત્રો 7 અને ગણિત શાસ્ત્રમાં છે 5. ઓકે, અંગ્રેજી વિષય કરતાં કેટલા વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ ધરાવે છે? અંગ્રેજી કરતાં 2 બાળકો વિજ્ઞાનમાં રસ વધારે ધરાવે છે. ઓકે, ચાલો. ત્યાર પછી મિત્રો, એક દુકાનમાં જેટલા બિસ્કિટના પેકેટ છે એટલા જ બિસ્કિટ દરેક પેકેટમાં છે. જો દુકાનમાં કુલ 2304 બિસ્કિટ હોય, દુકાનના બિસ્કિટના કેટલા પેકેટ હશે બરાબર? એક ચોરસ બગીચાનું ક્ષેત્રફળ આપેલું છે 4 સેન્ટીમીટરમાં, તેની ચોરસની લંબાઈ કેટલી થાય? તો મિત્રો, આ હતું મિત્રો ધોરણ 8 ગણિતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, તમે આવી રીતે દરેક પેપરના સોલ્યુશન મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. થેન્ક યુ.